वडोदरा जिल्लाना डभोई तालुकाना कुंडेला गामे आज रोज विकसित भारत संकल्प यात्रा नो धारासभ्य शैलेषभाई मेहताना हस्ते प्रारंभ करवामां आव्यो हतो। त्यारे ग्रामजनों द्वारा आ रथनुं भव्य स्वागत करवामां आव्युं हतुं। आ प्रसंगे धारासभ्य शैलेषभाई मेहताए भारत सरकार अने गुजरात सरकारनी विविध योजनाओना छेवाड़ाना मानवी सुधी पहोंची लोकोना जीवनमां सुखाकारी अने विकास समृद्धि लावे एवा देशना वडाप्रधान नरेन्द्र मोदीना विकास संकल्पथी लोकोने माहितगार करी योजनाओना लाभोना मार्गदर्शन समग्र तालुका मत विस्तारमां आपवामां आवी रह्या छे। त्यारे आ संकल्प यात्रा समग्र तालुकामां फेरवामां आवशे एनुं जणाववामां आव्युं हतुं। आ प्रसंगे ग्राम पंचायत सरपंच आरोग्य कर्मीओ सहित विविध योजना संचालको तेमज प्रमुख हाजर रह्या हता अने समग्र प्रोग्राम विषे उपस्थित ग्रामजनोने विकसित भारत संकल्प यात्राની વિસ્તૃત માહિતી મદદનીશ કલેક્ટર યોગેશ કાપસે દ્વારા આપવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા યુવા પ્રમુખ નીરવભાઈ પટેલ, છાયાબેન તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ મામલતદાર, ડીવી ગામિત તાલુકા વિકાસ અધિકારી રાણા તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં આનું આયોજન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના आदेश अनुसार करवामां आव्युं छे। अने आजे ऑनलाइन वडाप्रधान श्री पोते आमां देखाया छे। समग्र देश मां आ यात्रा शुरू करवामां आवी छे त्यारे एना भागरूप आजे डभोई तालुकाना कुंडेला गामे आ यात्रानो शुभारंभ करवामां आव्यो छे। आ यात्रा द्वारा सरकार એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ લોકો સુધી જઈ શકે, ગામના નાનામાં નાના માણસ આનો લાભ લઈ શકે। જેમ કે 80 કરોડ જેટલા લોકોને દેશમાં મફત અનાજ, ઝૂંપડાવાસીઓ, કાચા મકાનવાસીઓને પાકા મકાન આપવાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત, બહેનોને ગેસના બોટલોનો લાભ જેથી એમનો આરોગ્ય સુધરે, આ સાથે જ ઝૂંપડામાં રહેતા ગરીબ લોકોને બલ્બની સુવિધા, લાઇટની સુવિધા, આવી લગભગ 17 જેટલી યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે। ખેડૂતો માટે ખેડૂત સન્માન નિધિ જે દરેક ખેડૂતના ખાતામાં જમા થાય છે, એમાંની 10 જેટલી યોજનાઓનો લાભ કુંડેલાના ગામવાસીઓને મળ્યો છે। અને તમામ યોજનાઓનો કુલ ટોટલ મારવામાં આવે તો 7000 કરતાં વધુ લોકોને આનો લાભ લીધો છે। હું આપના મારફત પણ આ યાત્રા દરમિયાન ગામે ગામના નાનામાં નાના માણસ આ યોજનાઓનો લાભ લે એવી અપીલ કરું છું। અને સરકારની આ યોજનાઓ છે અને સરકાર જ્યારે આ યોજનાઓનો લાભ આપી રહ્યો ત્યારે આપણે આ યોજનાઓનો લાભ નાનામાં નાના છેવાડાના માનવ સુધી પહોંચાડવો જોઈએ। આ યાત્રા દરમિયાન ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ હાજર રહેશે, એમાં સાંસદ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકા મહાનગરપાલિકાના સભ્યો પણ આ યાત્રા સાથે જોડાશે અને વધુમાં વધુ લોકો આ યાત્રા દરમિયાન આ યોજનાનો લાભ લે અને યોજનાઓ વિશે જાણકારી મેળવે એવી કાર્યવાહી કરવામાં આવશે। હું અપેક્ષા રાખું છું કે નાનામાં નાનો માણસ આ યોજનાથી વંચિત નહીં રહે। વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।